નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે બિનસચિવાલય ક્લાર્ક અને કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની એક્ઝામ આવવાની છે, તો તેના માટે આપણે પેપર સોલ્યુશન નંબર 125મું જોવાનું છે, જેની અંદર મિત્રો બિનસચિવાલય અને કૃષિ યુનિવર્સિટીનો સેમ સિલેબસ છે. તેથી આપણે બંને એક્ઝામમાં એટલે કે બંનેની તૈયારી માટે સેમ આપણે પેપર સોલ્વ કરીએ તો બંનેનો સિલેબસ સેમ જ છે, તેથી બધું જ તેની અંદર આવી જશે. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દીજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે છે. અને મિત્રો, આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો મિત્રો, આજનું પેપર ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે યુએન પબ્લિક સર્વિસ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે, તો તેમાં જવાબ આવશે 23 જૂન. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં જાપાનના ઓસાકા ખાતે કેટલામી G20 સમિટનું આયોજન થયું હતું, તો તેમાં જવાબ આવશે 14મી. પ્રશ્ન નંબર 3, કે ભારતમાં જળ સંરક્ષણ તથા જળ સુરક્ષા માટે 1 જુલાઈ 2019ના રોજ ભારત સરકાર દ્વારા કયું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું, તો તેમાં સાચો જવાબ બનશે જળ શક્તિ અભિયાન. પ્રશ્ન નંબર 4 જોઈએ કે ગો ટ્રાઇબલ અભિયાન અંતર્ગત જનજાતિ રેશમ ઉત્પાદનોના વિકાસ માટે ટ્રાઇબ્સ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં કોની સાથે કરાર કરવામાં આવ્યા છે, તો તેમાં સાચો જવાબ બનશે કેન્દ્રીય રેશમ બોર્ડ. પ્રશ્ન નંબર 5, કે SCOનું પૂરું નામ શું છે, તો SCOનું પૂરું નામ શું થશે, તો તેમાં સાચો જવાબ બનશે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 6, કે રાજ્યમાં મંત્રીઓને નીચેનામાંથી કોના દ્વારા નક્કી કરાયેલા વેતન આપવામાં આવે છે, તો તેમાં સાચો જવાબ બનશે રાજ્ય વિધાનમંડળ દ્વારા. પ્રશ્ન નંબર 7, ભારતના બંધારણ મુજબ કાયમી સદન કયું છે, તો કાયમી સદન કયું છે, તો તેમાં સાચો જવાબ બનશે વિધાન પરિષદ. તો વિધાન પરિષદ જે છે તે રાજ્યનું કાયમી સદન છે. પ્રશ્ન નંબર 8, રાજ્યના વિશ્વવિદ્યાલયમાં ઉપકુલપતિની નિમણૂક કોણ કરે છે, તો ઉપકુલપતિની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે રાજ્યમાં રાજ્યપાલ દ્વારા. પ્રશ્ન નંબર 9, એમએસ વર્ડમાં રૂલર બાર નીચે દર્શાવેલી વિન્ડોને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે, તો તેમાં સાચો ઓપ્શન બનશે ડોક્યુમેન્ટ વિન્ડો. પ્રશ્ન નંબર 10, ઈ કોમર્સનું પૂરું નામ શું છે, તો ઈ કોમર્સનું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ. પ્રશ્ન નંબર 11 જોઈએ કે કરંટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે, તો તેમાં સાચો ઓપ્શન બનશે Ctrl+M. પ્રશ્ન નંબર 12, કે ચેન્જ ધ વોઇસ કે ધે હેવ મેડ એ ફિલ્મ બેઝડ ઓન ધીસ નોવેલ, તો આનું જે વોઇસ ચેન્જ કરી તો આનું પેસિવ વાક્ય શું બનશે, તો પેસિવ વાક્ય બનશે ઓપ્શન સી, એટલે કે એ ફિલ્મ બેઝડ ઓન ધીસ નોવેલ હેઝ બીન મેડ બાય ધેમ. પ્રશ્ન નંબર 13, કે એક નેરેશન એટલે કે એક વાક્ય આપેલું છે કે હી સેડ ટુ ધ ઇન્ટરવ્યુઅર કુડ યુ પ્લીઝ રિપીટ ધ ક્વેશ્ચન, તો આનું ઇન્ડાયરેક્ટ વાક્ય શું બનશે, તો આનું ઇન્ડાયરેક્ટ વાક્ય બનશે ઓપ્શન સી, હી રિક્વેસ્ટેડ ધ ઇન્ટરવ્યુઅર ટુ રિપીટ ધ ક્વેશ્ચન. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, કે ઇડિયમ્સ શોધવાનું છે કે સ્ટિક્સ ટુ હર ગન્સ, તો તેનો તેમાં ઇડિયમ્સ સાચો જવાબ બનશે મેન્ટેન્સ હર ઓપિનિયન. પ્રશ્ન નંબર 15, કે પાવરપોઈન્ટમાં ઝડપી અને સરળ રીતે પ્રેઝન્ટેશન બનાવવાની રીત કઈ છે, તો તેમાં જવાબ આવશે ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ. પ્રશ્ન નંબર 16, કોમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવા માટે કઈ કીબોર્ડની કઈ કી વપરાય છે, તો કોમ્પ્યુટરને ફરીથી એટલે કે રિસ્ટાર્ટ કરવા માટે કોમ્પ્યુટરની કઈ કી વપરાય છે, તો તેમાં જવાબ આવશે Ctrl+Alt+Delete. પ્રશ્ન નંબર 17 જોઈએ કે કોમ્પ્યુટરની ફ્લોપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે, તો તેમાં જવાબ આવશે મેગ્નેટિક ડાયનો. પ્રશ્ન નંબર 18, આમુખના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, તો તેમાં જવાબ આવશે કે તે બંધારણનો ભાગ નથી, તેમાં સુધારો થઈ શકતો નથી, આ બંને વિધાન ખોટા છે, કારણ કે તે બંધારણનો ભાગ છે અને તેમાં સુધારો પણ થઈ શકે છે, જેમાં આમુખમાં અત્યાર સુધીમાં એકમાત્ર સુધારો થઈ ચૂક્યો છે, તેથી આ સાચો જવાબ બનશે એક પણ નહીં, એટલે કે એકય વિધાન સાચા નથી. પ્રશ્ન નંબર 19, કટોકટી દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી,
તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 20 અને 21 આ બંને જે મૌલિક અધિકાર જે છે તે કટોકટી દરમિયાન પણ સ્થગિત કરી શકાતા નથી. તેથી સાચો જવાબ બનશે ઓપ્શન સી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 20 કે દેશી રાજ્યોનું એકીકરણ વખતે કયા પ્રદેશને જનમત સંગ્રહ દ્વારા ભારત સાથે જોડવામાં આવ્યું હતું? તો તેમાં આવશે જૂનાગઢને. તો જૂનાગઢને જનમત દ્વારા ભારત સાથે જોડવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 21 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? તો તેમાં જવાબ આવશે મૌર્યકાળથી. પ્રશ્ન નંબર 22 ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે? તો તેમાં જવાબ આવશે રંગપુર ખાતેથી. પ્રશ્ન નંબર 23 કે એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય? તો એમિક્સ ક્યુરીનો અર્થ થશે કોર્ટનો મિત્ર. પ્રશ્ન નંબર 24 કે પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? તો તેમાં આવશે કેસી નિયોગી. પ્રશ્ન નંબર 25 ખોટી જોડણી શોધો. તો નીચે ચાર શબ્દોમાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો નીતિશ શબ્દની જોડણી ખોટી છે. પ્રશ્ન નંબર 26 ગુજરાતી ભાષામાં અંતસ્થ વ્યંજન કેટલા છે? તો તેમાં આવશે 4. પ્રશ્ન નંબર 27 સમાસ ઓળખાવો, કપૂત શબ્દનો સમાસ શું થશે? તો તેમાં જવાબ આવશે કર્મધારય સમાસ. પ્રશ્ન નંબર 28 ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ આ વાક્યમાં ખરેખર કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો આ ખરેખર જે છે તે કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો તેમાં જવાબ આવશે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 29 કે રેખાંકિત પદ શું છે? એટલે કે અમે આજે મોડા પડ્યા કેમ કે આજે વરસાદ બહુ જ હતો. તો કેમ કે એ જે છે તે કયું પદ છે? એટલે તે વ્યાકરણની દૃષ્ટિએ તેને કયું પદ માનવા કહેવામાં આવે છે? તો તેમાં આવશે સંયોજક. તો કેમ કે જે છે તે સંયોજક છે. પ્રશ્ન નંબર 30 કે સિંધુ શબ્દનો સમાનાર્થી આપો. તો સિંધુનો સમાનાર્થી થશે જલ્દી. પ્રશ્ન નંબર 31 કે બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવંત શરૂ થઈ હતી? તો તેમાં આવશે ઇલાહી સંવંત. પ્રશ્ન નંબર 32 ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં આવશે મિનળ દેવી. પ્રશ્ન નંબર 33 કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં પહેલીવાર યોજાયેલ અધિવેશન અમદાવાદ 1902માં અધ્યક્ષ સ્થાને કોણ હતું? તો તેમાં આવશે સુરેન્દ્રનાથ બેનર્જી. પ્રશ્ન નંબર 34 કે કેન્દ્રીય લોકસેવા આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો તેમાં આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 35 જોઈએ કે ભારતની બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી? તો તેની અંદર જવાબ આવશે મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી. પ્રશ્ન નંબર 36 કે ભારતના બંધારણના કયા ભાગ હેઠળ રાજ્ય ભાષાની જોગવાઈ છે? તો તેમાં જવાબ આવશે ભાગ 17માં. પ્રશ્ન નંબર 37 કે ડુ યુ નો વુ ખાલી જગ્યા ધ રામાયણા? તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે રોટ. પ્રશ્ન નંબર 38 કે કોમલ પુટે ન્યૂ ડ્રેસ ખાલી જગ્યા? તો આ ખાલી જગ્યામાં સાચો ક્રિયાપદ કયું બનશે? તો તેમાં જવાબ આવશે ડઝન્ટ સી. પ્રશ્ન નંબર 39 કે સી ડાયડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન? તો આ ખાલી જગ્યામાં જવાબ સાચો બનશે ઓફ, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 40 કે યુઝ પ્રોપર કન્જક્શન. તો હી ઇઝ રીચ ખાલી જગ્યા મિસરેબલ. તો આમાં કયું કન્જક્શન વપરાશે? તો તેમાં સાચું કન્જક્શન આવશે એટ. પ્રશ્ન નંબર 41 કે એ ફિગર વિથ મેની એન્જલ્સ ઓફ સિકલેસ. તો આ ખાલી આ જેના માટે એક શબ્દમાં તેને શું કહેવાશે? તો તેની અંદર સાચો જવાબ બનશે પોલીજોન. પ્રશ્ન નંબર 42 કે ચેન્જ ધ જેન્ડર. તો સ્ટેજનું જેન્ડર ચેન્જ કરીએ તો શું જવાબ આવશે? તો તેમાં જવાબ આવશે હાઇન્ડ. પ્રશ્ન નંબર 43 ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે કલકત્તા ખાતે. પ્રશ્ન નંબર 44 હાલી નૃત્ય કયા જિલ્લાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સુરત જિલ્લામાં. પ્રશ્ન નંબર 45 કે ગુજરાતમાં કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે? તો પોયણીનો ધોધ આવેલો છે પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન નંબર 46 કે મોહનલાલ પંડ્યા અને રસિકલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા? તો તેમાં જવાબ આવશે ખેડા સત્યાગ્રહ સાથે.
પ્રશ્ન નંબર 47, નીચેના કથનો પર વિચાર કરો અને સાચા વિધાન પસંદ કરો. તો આમાં સાચા વિધાન પસંદ કરવાના છે. તો સાચા વિધાન ક્યાં છે? તો આમાં જે પહેલું વિધાન છે, ભારતના બંધારણમાં સુધારો માત્ર લોકસભામાં જ વિધેયક રજૂ કરી પ્રક્રિયા શરૂ કરી શકાય છે, જે વિધાન ખોટું છે. કારણ કે સંસદના કોઈપણ ગૃહમાં બંધારણીય સુધારો જોયો છે, બંધારણમાં સુધારો કરવા માટે સંસદના કોઈપણ ગૃહમાં તેનું વિધેયક રજૂ કરી શકાય છે, જ્યારે અહીંયા માત્ર લોકસભા જ કીધું છે, તેથી આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે કે જો એવો સુધારો સંઘીય લક્ષણોમાં પરિવર્તનની માંગ કરે તો સુધારો ભારતના તમામ રાજ્યોની વિધાનસભા દ્વારા પસાર થવો જોઈએ. તો આ પણ વિધાન ખોટું છે. તેથી સાચો જવાબ બનશે આમાં એક પણ વિધાન સાચું નથી. પ્રશ્ન નંબર 48, કે સમરસ ગ્રામ યોજનામાં લોકો સર્વસંમતિથી બિનહરીફ રીતે કોને પસંદ કરે છે? તો તેમાં જવાબ આવશે સરપંચને. પ્રશ્ન નંબર 49, બાળ મજૂરી પર પ્રતિબંધ દર્શાવતો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 24માં. પ્રશ્ન નંબર 50, ભારતમાં રાજ્યપાલશ્રીનું સરકારી નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે રાજભવન. પ્રશ્ન નંબર 51, કે અખિલ ભારતીય સેવાનું સર્જન નીચેનામાંથી કોના દ્વારા થાય છે? તો તેમાં આવશે રાજ્યસભા દ્વારા. પ્રશ્ન નંબર 52, કે વહીવટી ટ્રિબ્યુનલોની વહીવટી ન્યાયપંચો અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો તેમાં આવશે 323(a)માં. પ્રશ્ન નંબર 53, ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 2 ઓક્ટોબર 1959માં. પ્રશ્ન નંબર 54, કે સંઘ અને રાજ્યો વચ્ચે નાણાંની યોગ્ય વહેંચણી માટે શેની રચના કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે નાણાં પંચની. પ્રશ્ન નંબર 55, ભારતીય કેલેન્ડરનો અંતિમ માસ નીચેનામાંથી કયો છે? તો તેમાં જવાબ આવશે ફાગણ, અને પ્રથમ માસ આવશે ચૈત્ર. પ્રશ્ન નંબર 56, કે ચોરી લૂંટફાટ મારામારી ખૂન શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય? તો તેમાં જવાબ આવશે ફોજદારી અદાલતમાં. પ્રશ્ન નંબર 57, કે પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં આવે છે? તો તેમાં જવાબ આવશે રાજ્ય યાદીમાં. પ્રશ્ન નંબર 58, કે અળસિયામાં શ્વસન સેના દ્વારા થાય છે? તો અળસિયા જે હોય છે તે શ્વસન એટલે કે શ્વાસની ક્રિયા સેના દ્વારા કરે છે? તો તેમાં જવાબ આવશે ચામડી દ્વારા. પ્રશ્ન નંબર 59, કે માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો રંગસૂત્રોની ટોટલ સંખ્યા કેટલી હોય છે? તો તેમાં જવાબ આવશે 46, અને જોડ પૂછે તો 23, કારણ કે એક જોડમાં બે હોય છે રંગસૂત્રો. તો ટોટલ રંગસૂત્રો પૂછ્યા છે, જોડ નથી પૂછી, તેથી સાચો જવાબ આ પ્રશ્નનો બનશે 46 રંગસૂત્રો ટોટલ હોય છે અને જોડ હોય છે 23. પ્રશ્ન નંબર 60, કે ત્રિગુણી રસી નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો તેમાં જવાબ આવશે પ્લેગ સામે આ ત્રિગુણી રસી રક્ષણ આપતી નથી. પ્રશ્ન નંબર 61, કે આરએનએનું પૂર્ણ નામ જણાવો. તો આરએનએનું પૂરું નામ શું થશે? તો તેમાં જવાબ આવશે રિબોન્યુક્લિક એસિડ. પ્રશ્ન નંબર 62 જોઈએ, કે ઇન્જેક્શનના ડરને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ટ્રાયપેનોફોબિયા, એટલે કે ટ્રાયપેનોફોબિયા, ઇન્જેક્શનનો જેને ડર લાગે તેને ટ્રાયપેનોફોબિયાના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 63, કયા શહેરનું જમણ વખણાય છે? તો જમણ વખણાય છે સુરત શહેરનું. પ્રશ્ન નંબર 64, મીરાદાતાનું સ્થાનક ક્યાં આવેલું છે? તો મીરાદાતાનું સ્થાનક આવેલું છે ઉનાવા ખાતે. પ્રશ્ન નંબર 65, કે કયા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા? તો તેમાં જવાબ આવશે સલ્તનત યુગના. પ્રશ્ન નંબર 66, નાટ્ય સંપદા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કાંતિ મડિયાએ. પ્રશ્ન નંબર 67, કે પ્રથમ ભારતીય માઇક્રો પ્રોસેસરનું નામ જણાવો. તો તેમાં આવશે શક્તિ. પ્રશ્ન નંબર 68 જોઈએ, કે બ્રાઉઝરમાં કોઈ ટેબને બંધ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે Ctrl+W. પ્રશ્ન નંબર 69, કે ટ્રેકને શેમાં વિભાજિત કરવામાં આવે છે? તો ટ્રેકને સેક્ટરમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 70, સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની ગતિ કેટલા કિલોમીટર પ્રતિ કલાક હોય છે?
તો તેમાં આવશે 150 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 71, ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? તો તેમાં જવાબ આવશે પરમ. પ્રશ્ન નંબર 72, કોમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કંટ્રોલ પેનલનો. પ્રશ્ન નંબર 73, કે ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટના અમલ માટેની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો તેમાં સર્વોચ્ચ સંસ્થા આવશે ઈડી. પ્રશ્ન નંબર 74, રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે? તો તેમાં જવાબ આવશે મંત્રીમંડળની સલાહથી. પ્રશ્ન નંબર 75, કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રચાયો છે? તો તેમાં જવાબ આવશે 21:A. પ્રશ્ન નંબર 76, માનવ શરીરના મગજમાં ઉલટીના નિયામકી કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? તો તેની અંદર જવાબ આવશે લંબમજ્જામાં. પ્રશ્ન નંબર 77, 1 તોલા બરાબર કેટલા ગ્રામ થાય? તો 1 તોલા બરાબર 11.66 ગ્રામ થાય. પ્રશ્ન નંબર 78, કાર્બન ડાયોક્સાઇડના ધન સ્વરૂપને શું કહે છે? તો તેમાં જવાબ આવશે સૂકો બરફ. પ્રશ્ન નંબર 79, ખાંડનું અણુસૂત્ર શું છે? તો ખાંડનું અણુસૂત્ર છે C12H22O11, એટલે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 80, બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો તેમાં જવાબ આવશે 0.335 kJ. પ્રશ્ન નંબર 81, બગીચામાં એક રોલરનો વ્યાસ 1.4 મીટર છે, તેમની લંબાઈ 2 મીટર છે, આ રોલરના 10 ચક્કરમાં કાપવામાં આવે તો ક્ષેત્રફળ કેટલા વર્ગ મીટર હોય? તો તેમાં જવાબ આવશે 88 વર્ગ મીટર. પ્રશ્ન નંબર 82 જોઈએ, કે એક પ્રોજેક્ટને 12 પુરુષો 20 દિવસમાં, 18 સ્ત્રીઓ 16 દિવસમાં અને 24 બાળકો 18 દિવસમાં પૂર્ણ કરે છે. તો 8 સ્ત્રીઓ અને 16 બાળકોએ 9 દિવસ કાર્ય કરી છોડી દીધું. તો 10 પુરુષ શેષ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો તેમાં જવાબ આવશે 10 દિવસમાં. પ્રશ્ન નંબર 83, કે આપેલ શ્રેણીમાંથી ખોટો અંક પસંદ કરો. તો આ જે શ્રેણી આપેલી છે તેમાંથી કયો અંક, એટલે કે કયું પદ ખોટું છે? તો તેમાં જવાબ આવશે આ જે 65 જે છે તે ખોટું છે. પ્રશ્ન નંબર 84, એક થેલામાં 1 રૂપિયા, 50 પૈસા અને 10 પૈસાના સિક્કાના રૂપમાં 6:9:10 ગુણોત્તરમાં 34.5 રૂપિયા છે. તો 10 પૈસાના સિક્કાની સંખ્યા શોધો. તો 10 પૈસાના સિક્કાની સંખ્યા થશે 30. પ્રશ્ન નંબર 85, પિતાની વર્તમાન ઉંમર પુત્રની વર્તમાન ઉંમરની 7 ગણી છે, આજે 5 વર્ષ પછી તેમની ઉંમર તેમના પુત્રની ઉંમરથી 4 ગણી થઈ જશે. તો પિતાની વર્તમાન ઉંમર શોધો. તો પિતાની વર્તમાન ઉંમર થશે 35 વર્ષ. પ્રશ્ન નંબર 86, આઈ બ્લેમ ખાલી જગ્યા ફોર ઇટ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે માય સેલ્ફ. પ્રશ્ન નંબર 87, સી વોઝ લોનલી એન્ડ એચિંગ ખાલી જગ્યા લવ. તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે ફોર. પ્રશ્ન નંબર 88, વન વુ એક્સેલ્સ ઇન મેની થિંગ્સ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વર્સટાઇલ. પ્રશ્ન નંબર 89, કે કોન્ફરન્સ તો ચેરમેન તો ન્યૂઝપેપર તો તેની સામે શું આવશે? તો કોન્ફરન્સ સાથે ચેરમેન સંકળાયેલા છે તો ન્યૂઝપેપર સાથે કોણ સંકળાયેલું આવશે? તો તેમાં જવાબ આવશે એડિટર. પ્રશ્ન નંબર 90, આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો તેમાં મિઝબાની શબ્દની સાચી જોડણી છે ઓપ્શન એમાં જે છે તે. પ્રશ્ન નંબર 91, કે આપેલ વિકલ્પમાંથી સાર્થ શબ્દનો વિરોધી શબ્દ શોધો. તો સાર્થ શબ્દનો વિરોધી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે વ્યર્થ. પ્રશ્ન નંબર 92, આપેલ વિકલ્પમાંથી સુધારક શબ્દનો સમાનાર્થી જણાવો. તો સુધારકનો સમાનાર્થી થશે ધાર્મિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 93 જોઈએ, કે વિશ્વમાં આ તો પહેલો બનાવ છે. તો આ વાક્યમાં રેખાંકિત વિભક્તિનો પ્રકાર જણાવો. તો વિશ્વમાં નીચે અંડરલાઈન છે તો તે કયા પ્રકારની વિભક્તિ છે? તો તેમાં જવાબ આવશે અધિકરણ વિભક્તિ.
પ્રશ્ન નંબર 94, નીચેનામાંથી સજીવારોપણ અલંકારનું ઉદાહરણ શોધીને બતાવો. તો તેમાં સજીવારોપણ અલંકારનું ઉદાહરણ છે પથ્થર થર થર ધ્રુજે, જે સજીવારોપણનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 95, આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતા શબ્દો શોધો. તો સર્વનામ શબ્દ દર્શાવતો શબ્દ નીચેનામાંથી કયો છે? તો તમે જે છે તે સર્વનામ દર્શાવે છે. પ્રશ્ન નંબર 96, કે વર્ષ 2019ની વિશ્વ રક્તદાન દિવસની થીમ શું છે? તો તેમાં આવશે સેફ બ્લડ ફોર ઓલ. પ્રશ્ન નંબર 97, કે ફ્રેન્ચ ઓપન 2019માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનાર શ્રી રાફેલ નડાલના દેશનું નામ શું છે? તો રાફેલ નડાલ જે છે તે કયા દેશના છે? તો તેમાં આવશે સ્પેનના. પ્રશ્ન નંબર 98, કે IEP દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2019માં અંતિમ એટલે કે 163માં ક્રમે કયો દેશ છે? તો તેમાં આવશે અફઘાનિસ્તાન. પ્રશ્ન નંબર 99, કે વર્ષ 2019માં કેટલામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો તેમાં આવશે 46માં. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન, કે PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના ખાતામાં કેટલી રકમ જમા થશે? તો તેમાં જવાબ આવશે ₹6000. તો મિત્રો, આ આપણે જે બિન સચિવાલય અને કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કનું સંયુક્ત આપણે મોડલ પેપર જોયું 125મું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો એટલે કે આ મોડલ પેપર પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તમારા મિત્રોમાં, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે તમારે બેલ આઇકનને પણ ઓન કરવું પડશે, જેથી તમારે કોઈપણ નોટિફિકેશન એટલે કે કોઈપણ વિડીયો તમારાથી મિસ ન થાય. તો મિત્રો, આ આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, એટલે કે આ પેપર સોલ્યુશન નંબર 125મું પૂરું કરીએ છીએ. હવે મળશું એક નવા વિડીયો સાથે એટલે કે નવા પેપર સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.